નમસ્કાર મિત્રો, હું છું વિવેક વસોયા. રેન્ડમ નોલેજ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે જોઈશું કે પ્રોપર્ટી કાર્ડની ઇન્ફોર્મેશન ઓનલાઈન કઈ જગ્યાએ જોઈ શકીશું, અથવા તો તમારું પ્રોપર્ટી કાર્ડમાં નામ એડ થયું છે કે નહીં, અથવા તો તમારું પ્રોપર્ટી કાર્ડ એડ થયું છે કે નહીં, તે કઈ જગ્યાએ ઓનલાઈન જોઈ શકીએ તે જોઈશું આ વિડીયોમાં. તો મિત્રો, આપણે આ વિડીયોમાં જોઈશું કઈ રીતે પ્રોપર્ટી કાર્ડની ઇન્ફોર્મેશન આપણે ઓનલાઈન જાણી શકીએ. પરંતુ તમારે પ્રોપર્ટી કાર્ડ જો ડાઉનલોડ કરવું હોય, તેમને PDF કે પ્રિન્ટ બનાવવી હોય, તો એની માટે અમે એક અલગથી વિડીયો બનાવ્યો છે. તે વિડીયોની લિંક અમે આ ડિસ્ક્રિપ્શનની અંદર આપી દીધેલી છે. આ વિડીયોમાં ફક્ત આપણે ઓનલાઈન ઇન્ફોર્મેશન જાણી શકીશું. તો તેની માટે આપણે ચાલુ કરીશું. તો સર્વપ્રથમ ગૂગલ પર લખશું ઈ મિલકત અને સર્ચ મારીશું. ઈ મિલકતમાં આવશે ઈ મિલકત 189, એટલે કે ઈ મિલકત .gujarat.gov.in ની અંદર આપણે જઈશું. ત્યાં જઈને આપણે જોઈએ તો ત્રણ વસ્તુ છે. એક તો જમીનનો રેકોર્ડ જોવા માટે શહેરી, એક જમીનનો રેકોર્ડ જોવા માટે ગ્રામ્ય, અને ત્રીજી વસ્તુ છે પરિવર્તનીય વિસ્તારમાં કરેલ અરજીનું સ્ટેટસ જાણવા માટે. તેની અંદરથી મારે જે અત્યારે પ્રોપર્ટી કાર્ડની ઇન્ફોર્મેશન જોઈએ છે તે શહેર વિભાગમાં છે, એટલે શહેરીમાં જઈશું. તેમાં જઈએ તો પ્રોપર્ટી કાર્ડ છે એની અંદર સર્વે નંબરના વિગતો ઉપરથી જોઈશું. તો તેની અંદર સર્વપ્રથમ આપણે જિલ્લો, એટલે સર્વપ્રથમ આપણે આપણો જિલ્લો કયો છે એ નાખીશું. મારો જિલ્લો સુરત છે, એટલે હું સુરત એડ કરું છું. ત્યારબાદ સિટી સર્વે ઓફિસ. સિટી સર્વેમાં ઘણીવાર એવું થશે કે સુરત 1, સુરત 2, સુરત 3, સુરત 4 એવી રીતે લખેલો આવશે. જો આપણને એમાં અંદાજ નથી કે આપણો એરિયા કયા ડિવિઝનની અંદર આવે છે, તો આપણે ટ્રાયલ એન્ડ એરર બેઝિસ ઉપર જોઈશું. એટલે કે જેમ કે મેં અહીંયા સુરત 1 નાખ્યું અને વોર્ડમાં મારો એરિયા બતાવે છે કે નહીં તે ચેક કરીશું. જો મારો સુરત 1ની અંદર મારો એરિયા ના હોતો હોય તો આપણે સુરત 2માં જઈશું. એવી જ રીતે આપણે ટ્રાયલ એન્ડ એરર કરીશું. પરંતુ મને મારો વોર્ડ ખબર છે, એટલે સિટી સર્વે ઓફિસમાં હું સુરત 3 નાખીશ. ત્યારબાદ હું મારો વોર્ડ સિલેક્ટ કરીશ. અને ત્યારબાદ નાખવાનો રહેશે સર્વે નંબર. જે સર્વે નંબર તમને યા તો તમારા દસ્તાવેજમાંથી મળશે, અથવા તો તમારા જૂનું પ્રોપર્ટી કાર્ડમાંથી મળશે. તો હું અહીંયા મારો સર્વે નંબર નાખીશ. અને શીટ નંબર, જે ઓટોમેટિક જ્યારે આપણે સર્વે નંબર નાખીશું ત્યારે શીટ ઓટોમેટિક આવી જશે. અને ત્યારબાદ આપણે નાખીશું કેપ્ચા. તો મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે આપણા પ્રોપર્ટી કાર્ડની વિગત આપણને અહીંયા દેખાઈ રહી છે. જે ઇન્ફોર્મેશન માટે આપણે અહીં વેબસાઇટ ઉપર આવેલા તે ઇન્ફોર્મેશન આપણને બધી દેખાય છે. પરંતુ આ ઇન્ફોર્મેશન આપણે પ્રિન્ટ નહીં કરી શકીએ. આ ફક્ત જાણકારી મેળવવા માટે આપણે આ વેબસાઇટ ઉપર આવેલા છીએ. અહીંયા નોંધમાં જ લખેલું છે કે અહીં દર્શાવેલ જમીનની વિગત ફક્ત આપની જાણ માટે જ છે, જેને સત્તાવાર નકલ તરીકે ગણવામાં આવશે નહીં. એટલે કે તમારે જો પ્રોપર્ટી કાર્ડ બનાવવું છે, પ્રિન્ટ કરવી છે, તો એની માટેનો અમે અલગ વિડીયો બનાવેલો છે. તો એ તમે ડિસ્ક્રિપ્શનમાંથી એ લિંક લઈ શકશો. તો આ હતું પ્રોપર્ટી કાર્ડની ઇન્ફોર્મેશન મેળવવા માટેનો વિડીયો. જો આ પ્રકારના વિડીયો, આ પ્રકારના ઉપયોગી વિડીયો તમારે જોવા હોય તો અમારી ચેનલ રેન્ડમ નોલેજને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો અમારો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.